નવસારીમાં આવેલી ભક્તાશ્રમ શાળાએ ધોરણ 11 અને 12 માં ગણિતના શિક્ષકની ભરતી કરવા માટે એક એવી અનોખી પદ્ધતિ શોધી કાઢી, આખું ગામ ગોટે ચડ્યું. શાળાઓમાં ભરતી પ્રક્રિયામાં ક્યારેક અધિકારીઓ, રાજકારણીઓને ઊંચા હોદ્દા પર બેસેલા વ્યક્તિઓ લાગવગનો ફોન કરી પોતાના મનગમતા વ્યક્તિને નોકરી અપાવવા માટે ભલામણ કરે છે, ત્યારે નવસારીમાં આવેલી ભક્ત પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ભક્તાશ્રમ શાળામાં શિક્ષકની ભરતી માટે શોધી કાઢી અનોખી રીત, જેમાં ગણિતના શિક્ષકે પોતાનો મોબાઈલ નંબરના આધારે ક્રિએટિવલી એક દાખલો ઘડી કાઢ્યો, જેના જવાબમાં તેમનો પોતાનો મોબાઈલ નંબર છપાયેલો હતો. જે ઉમેદવાર એ દાખલો ઉકેલે તેને નોકરી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેથી આ દાખલને દક્ષિણ ભારતના એક ગણિત પ્રેમીએ ઉકેલ્યો હતો. ભારત સહિત અનેક વિસ્તારમાંથી દાખલો ઉકેલવાના ફોન હજી આવી રહ્યા છે. દાખલાને ઘડવા માટે 1.5 કલાક જેટલી સમય વીત્યો હતો, જેમાં તેમની દીકરીએ પણ તેમની મદદ કરી હતી. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને ભણાવી શકે તેવા યોગ્ય ઉમેદવાર જ શિક્ષકની નોકરી મેળવે તેવા ઉમંડા હેતુ સાથે ટ્રીક બનાવી હતી. સારાએ દાખલો ઉકેલનાર 8 ઉમેદવાર પૈકી સૌથી યોગ્ય ઉમેદવાર નવસારી શિક્ષક ચિંતન ટંડેલને નોકરી આપી છે. એમએસસી બીએ થયેલા ચિંતન ટંડેલે આ દાખલો માત્ર 3 મિનિટમાં ઉકેલીને તેમાંથી મોબાઈલ નંબર મેળવી શાળાનો સંપર્ક કરતા તેમનો ઇન્ટરવ્યુ કરી તેમને નોકરી આપવામાં આવી હતી. તેમને જણાવ્યા મુજબ આ દાખલો ગણિતના પ્રાથમિક નિયમો અને ફોર્મ્યુલાના આધારે જે સોલ્વ કરવામાં આવે તો સહેલાઈથી ઉકેલાઈ જાય છે. મોટા ભાગે લોકો ગણિતથી દૂર ભાગતા હોય છે અને તેને અઘરો વિષય સમજતા હોય છે, પરંતુ આ વિષયને સરળતાથી પણ સમજી શકાય છે. સારા કે અન્ય કોઈ સંસ્થામાં નોકરી માટે જાહેરાત આપવામાં આવે ત્યારે લાગવગ માટે અનેક ફોન આવતા હોય છે, ત્યારે બાળકોને ઉચ્ચ શિક્ષણ અને યોગ્ય શિક્ષક મળે તેવા હેતુ સાથે સારાએ ભરતી માટે દાખલો ઉકેલવાની અનોખી પદ્ધતિ શોધી હતી, જે કારગર થઈ છે અને સારાને ચિંતન ટંડેલ નામનો યોગ્ય શિક્ષક મળ્યો છે. સારા દ્વારા ભરતી માટે જે જાહેરાત બહાર પાડી છે તે ગત વર્ષ જૂનમાં બહાર પાડવામાં આવી હતી, અને જે બાદ શિક્ષકની ભરતી પણ કરી લેવામાં આવી છે. તેમ છતાં હજુ પણ લોકોના ફોન આવી રહ્યા છે કે જો કે આ જાહેરાતને આજે 8 મહિના બાદ સોશિયલ મીડિયા પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને વિદેશોમાંથી પણ રિસ્પોન્સ મળી રહ્યો છે. અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી. અમારી 105 વર્ષ જૂની ભક્તાશ્રમ શાળા હંમેશા ઉત્તમ શિક્ષણ વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વાલીઓ જે અપેક્ષાથી અમારી શાળામાં વિદ્યાર્થીને મોકલે તે અપેક્ષા પરિપૂર્ણ થાય એના માટે હંમેશા કટિબદ્ધ રહે છે. જ્યારે જ્યારે શિક્ષકની ભરતીની વાત આવે ત્યારે તમે જાણો છો આપણા ભારતમાં જે સ્થિતિ છે તે લાગવગશાહી, કોઈનો ફોન આવી જાય અમારો માણસ છે જરા લેજો. પણ જો આપણે ઉત્તમ શિક્ષણ વર્ગખંડમાં આપવું હોય, ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવું હોય તો ઉત્તમ શિક્ષકની જરૂર છે, અને લાગવગવાળા શિક્ષક ઉત્તમ શિક્ષક હોતા નથી. પ્રતિભાથી શિક્ષક બને એવા શિક્ષક ભક્તાશ્રમ હંમેશા ચાહતી હોય છે. તો આ પ્રોબ્લેમ દૂર કરવા માટે અમે એવું વિચાર્યું કે ઇન્ટરવ્યૂમાં આવે તે પહેલાં શિક્ષકની છટણી થઈ જવી જોઈએ, શ્રેષ્ઠ શિક્ષકે જ અહીં ઇન્ટરવ્યૂ માટે આવવું જોઈએ. તો જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં અમારે મેથ્સ ટીચરની વેકેન્સી આવી ત્યારે અમારા મેથ્સના જે એક્સપર્ટ છે પરિંદભાઈ મહેતા, એની સાથે વાતચીત થઈ તો એમણે એક બહુ જ યુનિક આઈડિયા કે આપણે એડવર્ટાઇઝમેન્ટ સર એવી રીતે બનાવીએ કે એમાં મેથ્સનું ઇક્વેશન હોય ને એ સોલ્વ કરે તેને જ આપણે ઇન્ટરવ્યૂમાં બોલાવવાનું, અને ઇન્ટરવ્યૂમાં બોલાવ્યા પછી એને પૂછપરછ કરીને ડેમો લેસન કરીને પછી જો એ બેસ્ટ લાગે તો જ એનું અપોઇન્ટમેન્ટ કરવું. અને આ આઈડિયા ભક્ત પાટીદાર કેળવણી મંડળના આખા સંચાલક મંડળે સ્વીકારી લીધો, અને આ 6 મહિના પહેલાં એટલે જૂનમાં અમે એડવર્ટાઇઝમેન્ટ આપી હતી. અમે માત્ર વેકેન્સી માટે એડવર્ટાઇઝમેન્ટ આપી હતી, પણ આટલી બધી લોકો સુધી પહોંચશે અને આટલા બધા આખા વર્લ્ડમાં એની નોંધ લેવાશે એ અમારા મગજમાં નહોતું. અમારો મુખ્ય ઉદ્દેશ તો શિક્ષણ શ્રેષ્ઠ રીતે ભક્તાશ્રમમાં અપાય હતો, એટલે પરિંદભાઈ જેમણે આ બનાવી છે આ ઇક્વેશન, એને ઇક્વેશન સોલ્વ કરવું થોડું ઇઝી છે પણ એને